ખેરાલુ ગણેશ મોટર પાસે સિદ્ધપુર ચોકડી નજીક સેવા કેમ્પને પાટણ સાંસદ ભરતસિંહ ખુલ્લો મુક્યો માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી અને ખેરાલના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ભુવાજી સહિત સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક સહિત સ્થાનિકો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સ્થાનિક આગેવાન એમડી ચૌધરી દિનેશભાઈ ચૌધરી હિરવાણી વિનુભાઈ ચૌધરી પરથીભાઈ ચૌધરી વીડી દેસાઈ ભરતજી ઠાકોર લાલાજી ઠાકોર અશોકભાઈ દેસાઈ બાપુ જશુભાઈ ચૌધરી હિરવાણી સહિત નરસિંહભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા વિસનગર ડેવાયસપી દિનેશસિંહ ચૌહાણ સહિત ખેરાલુ પીઆઈ કે જે પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા પાટણ સાંસદ બરાચી ડાબીએ રિબીન કાપીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો અને મહેમાનોના હસ્તે આરતી ઉતારી હતી મહેમાનોનું પવનભાઈ ચૌધરી સહિતની ટીમ દ્વારા શાલ સન્માન કરાયું હતું કેમ્પમાં વડનગર સિવિલના મેડિકલ સહિત ચા નાસ્તો પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમરજી ઠાકોર ગરીશભાઈ પટેલ પત્રકાર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા રમેશભાઈ રાવત દશરથભાઈ પ્રજાપતિ સહિતના હાજર રહીને વિઝિટ કરી હતી ત્યાં પવનભાઈ ચૌધરી અને અશ્વિનભાઈ દેસાઇ સરપંચે સન્માન કર્યું હતું અંગદાન મહાદાનને પણ ટ્રસ્ટી મીડિયા સમક્ષ વિગતો આપી હતી સ્થાનિક લોકો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પવનભાઈ ચૌધરીની દેખરેખમાં યુવાનોએ ખૂબ જ સરસ વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મનોખ્યલુ Thank <laughs> you. આ સંવેદના સેવા કેમ્પ જે અમે મિત્ર મંડળ દ્વારા ખેરાલુ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે અને અંગદાનને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યું છે આ ખૂબ સારી છે કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી છેલ્લા ચાર વર્ષથી અમે બધા મિત્રો સાથે પ્રયત્નરત છે અહીંયા ઊભેલા સૌ લોકો આ અંગદાન મોહિમ સાથે જોડાયેલા છે અને એના કારણે એક સમાજમાં એક સારી જાગૃતિ આવી છે આપ સૌ પણ મીડિયાના મિત્રોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે અને આવા ધાર્મિક કાર્યક્રમોમાં જો આ જાગૃતિ થાય કારણ આપણે ત્યાં ધાર્મિક ભાવનાઓના કારણે માન્યતાના કારણે અંગદાન ઓછું થાય છે હું કાયમ એવું કહું છું કે માન્યતા કરતાં માનવતા મહત્વની છે અને જે અંબાજીના ચરણોમાં બધા જ પદયાત્રીઓ જાય છે આ સેવા કેમ્પ કરવામાં આવે છે એ પણ આદિશક્તિનું હૃદય આ સ્થાન ઉપર પડ્યું હતું એટલે આ શક્તિપીઠ વિકસ્યું છે એમણે પણ પોતાનું હૃદય જ પડ્યું છે તો એવા આદિશિક શક્તિપીઠ સામે આપણે સૌ અંગદાનનો સંકલ્પ કરી શકીએ આ આધુનિક યુગમાં વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં આપણે જો અંગદાનનો સંકલ્પ કરીએ તો મૃત્યુના આરે ઊભેલા અનેક લોકોને નવજીવન પણ મળી શકે છે એક વ્યક્તિનું જીવન સંભવ ના હોય ત્યારે અને આ અમૃતકાળમાં અનેક લોકોને નવજીવન આપવાનું આ અભિયાન છે આ અભિયાનમાં સૌ લોકો જોડાય અને આપણું જે શાસ્ત્રવચન છે પરોપકારાર્થ ઇદમ શરીરમ આપણે આ શરીર ભગવાને જે આપ્યું છે એ માત્ર પરોપકાર માટે છે અન્યો માટે જીવીને આપણું જીવન ઉજળું કરીએ એ જ આ અંગદાનનો સંકલ્પ છે ખૂબ લોકો આની સાથે જોડાઈ રહ્યા છે આ ધાર્મિક યાત્રામાં પણ સહયોગ ખૂબ સારો મળ્યો છે આજે અનેક લોકોએ ગુજરાતમાં આનો સંકલ્પ કર્યો છે અને ધીરે ધીરે આ સંકલ્પમાંથી એક દિવસ એવો આવે કે કોઈને પણ આપણા ગુજરાતમાં અને ભારતમાં અંગોની પ્રતીક્ષામાં મૃત્યુનો ઇંતજાર ન કરવો પડે અને તરત એમને નવજીવન મળી જાય એવો આપ સૌ સંકલ્પ કરીએ એકમાત્ર સિવિલ હોસ્પિટલનો હું આપને જો ડાટા શેર કરીશ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા સાડા ત્રણ પોણા ચાર વર્ષમાં માત્ર એકસો ને પાસઠ લોકોએ અંગદાન કર્યું છે પ્રત્યક્ષ અને એકસો પાસઠ લોકો થકી પાંચસો ને સાડત્રીસ લોકોને નવજીવન મળ્યું છે આ એક બહુ જ મોટી સિદ્ધિ છે અને લાગ લગાટ બે વર્ષ અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનું એનો ઉત્તમ આ બ્રેન્ડેડ ડિક્લેરેશન અને અંગદાન માટેનો એના અવોર્ડ પણ મળેલું છે પ્રતિદિન લગભગ વીસ લોકો અંગોની પ્રતિક્ષામાં દમ તોડી દે છે એટલે વીસ લોકો મરી રહ્યા છે એમાં ખાસ કરીને કિડની લિવરના પેશન્ટ છે એટલે આપણી જીવન પદ્ધતિ જો સુધરે નહીં તો ભવિષ્યમાં આ ભયાનક સ્વરૂપ ધારણ કરી